જામનગર થી સમાચાર. કોરોના કાળમાં શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વાલીઓએ લીધો અભિપ્રાય. જ્યાં ઝી 24 કલાકે જામનગરના વાલીઓ સાથે ખાસ વાતચીત કરી. ઘણા વાલીઓનું કહેવું છે કોરોના સંક્રમણ ન ઘટે ત્યાં સુધી શાળાઓ ન ખોલવી જોઈએ. કોરોનાનું સંક્રમણ હશે તો બાળકોને તેની સીધી અસર થશે. જ્યાં સુધી કોરોનાનો ખાતમો ન થાય ત્યાં સુધી શાળાઓ ન ખોલવા જામનગરના વાલીઓનો અભિપ્રાય છે. કોરોનાની મહામારીના વચ્ચે દિવાળી સુધી શાળાઓ ગુજરાતમાં ન ખુલે તેવા સીધા અણસાર મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક દિવાળી બાદ શાળાઓ ખોલવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે જામનગરમાં આપણી સાથે હાલ વાલીઓ પણ જોડાયા છે અને ખાસ કરીને જામનગરમાં જે વાલીગીરીનું આંદોલન ચલાવી રહ્યા છે તેવા સમાજ સેવિકા શેતલબેન પણ જોડાયા છે. આપણે એમને પૂછવાનો પ્રયાસ કરશું કે હાલ જે શિક્ષણ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને દિવાળી બાદથી શાળાઓ ખોલવાની છે ત્યાં સુધી હજી બંધ રહેશે તો શું કહેવાનું થાય છે? એક વાલી તરીકે તમે શું કહેશો કે દિવાળી પછીની ક્યાંક વિચારણા હજુ આવી રહી છે, દિવાળી સુધી શાળાઓ બંધ રહેશે, શું કહેશો? ના, વિચારણા બરાબર જ છે. દિવાળી પછી જ ચાલુ થવી જોઈએ. દિવાળી પછી જો કોરોના થોડો કંટ્રોલમાં હોય તો જ થવી જોઈએ, કેમ કે વાલી તરીકે હું મારા બાળકને આ પરિસ્થિતિમાં સ્કૂલે મોકલવાનું કોઈ પણ કાળે પસંદ નહીં કરું. હાલ અત્યારે ઓનલાઈન ચાલી રહ્યું છે? ઓનલાઈન ચાલી રહ્યું છે, પણ આમાં તો વાલીએ વધારે ધ્યાન આપવું પડે છે, કેમ કે ઓનલાઈન ક્લાસીસ છે 45 મિનિટના હોય છે. બાળકો ઓનલાઈન ક્લાસીસથી ટેવાયેલા નથી અને ઓનલાઈન ક્લાસીસમાં પણ જે વિડીયો પદ્ધતિથી કે અથવા તો સમજાવે છે, પણ વાલીએ એની સાથે બેસી અને પૂરેપૂરી મહેનત કરવી પડે તો જ ઓનલાઈન શિક્ષણ અત્યારના બાળકને ગળે ઉતરે છે. હા હા, દિવાળી સુધીની વાત બરાબર જ છે. અને ઇનફેક્ટ દિવાળી પછી ચાલુ કરવાનો નિર્ણય કરે અને જો COVID-19 કંટ્રોલમાં ના હોય તો દિવાળી પછી ચાલુ ના કરવી જોઈએ. રાજ્ય સરકારના નિર્ણયને વાલીઓ આવકારી રહ્યા છે, શું કહેશો તમે વાલી તરીકે? દિવાળી સુધી ખોલવાની નથી, શાળા પછીની વિચારણા ચાલી રહી છે. બીઈંગ અ પેરેન્ટ્સ, હું એટલું જ કહીશ કે જ્યાં સુધી એક પણ પોઝિટિવ કેસ આવે ત્યાં સુધી સ્કૂલો ના જ ખુલવી જોઈએ. બીકોઝ બાળકોની સેફ્ટી એ પહેલા, કારણ કે ત્યાંથી જ વધારે સંક્રમિત થાય. એક સાથે બધા સ્ટુડન્ટ્સ બેસે, સોશિયલ ડિસ્ટન્સિંગ બિલકુલ ના જ જળવાય. એટલે હું માનીશ કે જ્યાં સુધી કોવિડ પોઝિટિવ હોય ત્યાં સુધી સ્કૂલો ના જ ખુલવી જોઈએ. થેન્ક યુ. દિવાળી પછી જો સંક્રમણ ઓછું થાય તો ખોલી શકાય, બાકી અત્યારે તો ન જ ખોલવી જોઈએ. ઓનલાઈન ક્લાસીસમાં બાળકો ભણે તો છે, પણ એ તમે ફિઝિકલ ત્યાં કોલેજે જઈને ભણો કે સ્કૂલે જઈને ભણો એના જેવી મજા ના આવે. કે ભાઈ ચાલે ખરા, અટકતું નથી, પણ તમે મતલબ સ્કૂલે જઈને જે ભણો એ પ્રોપર ભણાય, અથવા સામે સામે હોય તો પ્રશ્ન પૂછી શકો, ફ્રેન્ડ્સ સાથે શેર કરો, એ બધું મતલબ ઓનલાઈન ભણવામાં ન થાય. દિવાળી પછી પણ જ્યાં સુધી મતલબ સંક્રમણ ઓછું ન થાય ને ત્યાં સુધી તો મતલબ આ ઓનલાઈન ભણવાનું જ બરોબર છે. તમે ખાલી તરીકે શું કહેશો જે અત્યારે નિર્ણય આવી રહ્યો છે? ખરેખર આ એક રાહતરૂપ સમાચાર છે અને સ્કૂલ ખોલવાનું જેટલું બને એટલું અત્યારે ટાળવું એ જ ઉત્તમ નિર્ણય છે. આપણે દિવાળી પછી આનો રિવ્યુ કરી શકીએ. જલ્દબાજીમાં કોઈ નિર્ણય લેવાનો કોઈ અર્થ નથી. તો તમે એક બેન તરીકે તમારા પણ બાળકો સ્કૂલમાં ભણે છે, તમારો શું છે? દિવાળી બાદની અત્યારે વાત આવી રહી છે, દિવાળી સુધી શાળાઓ ખોલવાની નથી, કઈ રીતે નિર્ણય ને જોઈ રહ્યા? કોરોના છે ત્યાં સુધી સ્કૂલ પણ ના જ હોવી જોઈએ. ઓનલાઈન ભણવા માટે થઈને અને ઓનલાઈન ભણતર, ઓકે ઠીક છે, છોકરાઓ ભણે છે ને નથી ભણતા ને એવું બધું છે. પેરેન્ટ્સ ને હેલ્પ કરવી પડે. શાળા તો દિવાળી પછી કોરોના જો હોય તો માં જ ખુલવી જોઈએ. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે અત્યારે નિર્ણયની વાત આવી રહી છે, જાણવા મળી રહ્યું છે કે દિવાળી સુધી શાળાઓ નથી ખુલવાની, દિવાળી બાદની વિચારણા ચાલી રહી છે. પરંતુ જામનગર શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને બાળકોમાં તો આ સંક્રમણ વધવાની ભારે દેશ છે, ત્યારે જ્યાં સુધી કોરોનાનો ખાતમો ન થાય ત્યાં સુધી જામનગરમાં તો શાળાઓ ન ખુલવાનો ક્યાંક ને ક્યાંક મત વાલીઓ પણ આપી રહ્યા છે. મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર.